ટાઢુડી આ ક્યારની હું કરસ રસોડામાં અને મે તારી પાસે ચા મંગાવી હતી હજી સુધી ચા ન બનાવી સોરી મમ્મી મારું મગજમાંથી જતું રહ્યું હતું ચા બનાવવાનું તમે થોડીક વાર બેસો હમણાં ચા બનાવી નાખો છો એમ પણ મારા સસરા સારી કાફેને લઈને આવતા હશે તો બધાની સાથે ચા બનાવી નાખો તારા સારી કાફઈ ઇન્ટરનેશનલ એવોર્ડ જીતીને નથી આવતા અરે એના ધણીને ડિવોર્સ આપીને આવે છે અને એમાં સાથ આપે છે મારો ધણી તારા સારી કાફઈનો સૌથી સારો ભાઈ સુધીર અને તારો સસરો પણ મમ્મી તમે એવું શું કામ બોલો છો એક દુખિયારી બહેન એના ભાઈના ઘરે ન જાય તો ક્યાં જાય ક્યાં જાય એમ રસ્તામાં ઘણી નદી આવે છે એમાં પડી જવાય પણ ભાઈના ઘરે તો ન જવાય ફઈને આવી ગયા શેતાન કા નામ લિયા ઓર શેતાન હાજીર અરે સોરી સોરી સારિકા બેન હાજીર બેહો અમીલા આ તો શું બકવાસ કરે છે તું બોલોમાં થોડાક ભાન રાખ અરે હું તો પૂરેપૂરી ભાનમાં જ છું પણ આ તમારી બેન છે ને સારિકા બેન એકની એક લાડકી બેન અરે ઈ ભાનમાં નથી ઈ એનું ભાન ભૂલી ગયા છે એટલે તો એના વરે એને ફારગતિ આપી દીધી ઓલું હું કહેવાય છૂટા છેડા બસ ભાભી કઈ ના ખબર હોય ને તો વધારે બોલવાની કઈ જરૂર નથી અને રહી વાત ઘરની તો આ મારા ભાઈનું ઘર છે એટલે કે મારા બાપનું ઓહો હો 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 બોલા હો મારા બાપનું ઘર છે ઓ હલો હા તમારા બાપનું ઘર નથી તમારા બાપા ઉપર ગયા ને એને 10 વર્ષ થઈ ગયા અને ઈ પછી આ ઘરની માલકીન હું છું આ ઘરમાં જેમ હું કહું ને એમ જ થાય મારા ઘરમાં ઊંચા અવાજે વાત નહીં કરવાની સમજી ગયા બસ રમીલા આ મારી નાની બેન છે એને મારા ઘરમાં આવવાનો રહેવાનો પૂરેપૂરો હક છે તારે બાબતમાં બોલવાની જરૂર નથી અને તમે સાંભળી લ્યો આ મારું ઘર છે આ ઘરની માલકીન હું છું મારા ઘરમાં ઉપર વટ થઈને કોઈ રહેશે ને હું નહીં ચલાવી લઉં અને બીજી વાત હાથ ઉપાડતા પહેલા વિચાર કરજો નતર ન થવાનું થઈ જશે અને બસ આ મગરમચ્છના આસોડા બંધ કરો સારી કાફઈ તમે મારા સાસુનું બોલેલું મનમાં કઈ ન લેતા ચલો તમે રૂમમાં આરામ કરો લો ચા પીવું મેં ના પાડી હતી તો શા માટે ચા બનાવી તે ફઈ ચા પીવાથી છે ને તમારો મગજ શાંત થશે શું આમ રડિયા કરવાથી તમને તમારો ન્યાય મળી જશે હા ફઈ રવિ સાચું કહે છે આ વિપત પડે વળખા ન મળે કઈ ને કઈ રસ્તો જરૂર નીકળશે આપણે અત્યારે તો એટલું જ વિચારવાનું છે કે તમે આ દળદળમાંથી બહાર કેમ નીકળશો ઘાયલની ગતિ ઘાયલ જાણે પ્રત્યેક ક્ષણે સંસારરૂપી નાવ ડૂબતી નજર આવતી હોય તો એમાં ક્યાં રસ્તો મળે મને ક્યાં ખબર હતી કે મારો હમ સફર આવો નીકળશે ફઈ આ તમારો દર્દ છે ને એ અમે સારી રીતે જાણીએ છીએ પણ અત્યારે તમને દિલાસો આપ્યા સિવાય બીજું અમે કરી પણ શું શકવાનું હા ફઈ તમારે તો જાણે આ બાજુ કૂવો અને આ બાજુ ખાય
સાસરિયામાં ક્યારેય તમને દુઃખ સિવાય બીજું કઈ ના મળ્યું અને પિયરિયામાં ક્યારેય સુખ ના મળ્યું. હા બેટા, હું તો મોત માંગી રહી છું, પણ આ મોત પણ નથી આવતું, મોત પણ નથી આવતું. અરે ફઈ, તમે આવું શું કામ બોલો છો? અરે મને તમારા દુશ્મન, તમારો વાળ પણ વાકો નહીં થાય. અને આજ પછી જો આવું બોલ્યા ને તો તમને અમારા સમ છે. ભલે, નહીં બોલું. ફઈ, હવે બધું છોડો અને ચા તમારી ઠંડી થઈ જાય છે, પીઓ. ભલે. મારેલા ઘા તો રૂજાઈ જાય, પણ કોકે જીભે અને વેણે આપેલા ઘા હોય ને એ રૂજાતા બહુ વાર લાગે, અને તમારી બેન ને મારી કરતા વધારે ભારે પડશે. નહીં સમજાય રમીલા, તને આ વાત નહીં સમજાય. તને ખબર છે, કોઈના લાગેલા ઘા હોય ને એને આમ ખોતરાય નહીં, એની પર મલમ લગાડાય, પણ તને ક્યાંય સમજાય, કારણ કે ભગવાને તને કોઈ દર્દ આપ્યું જ નથી અત્યાર સુધી. મને શું કામ ભગવાન દર્દ આપે? હે, પહેલી વસ્તુ તો ઈ છે કે મને મારા ઘરને સાચવતા આવડે છે, મને મારા ધણીને સાચવતા આવડે છે, મને મારા છોકરા અને છોકરાની વહુને સાચવતા આવડે છે, અને હા, જે સ્ત્રીમાં આ ગુણ હોય એ પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે છે. પણ તમારી બેનમાં આ બધા ગુણની અછત છે, એટલે જોઈ લો એનું પરિણામ કેવું આવ્યું. રમીલા, હજી હું તને કહું છું, તું સમજી જાય ને તો વધારે સારું. તને ખબર છે, આ મારી બેન દુખિયારી છે, એ દુખિયારીના નિહાકા તું ન લે. હું કીધું દુખિયારી ને નિહાપાલ, આ બધી વસ્તુ મને ખબર ન પડે. મને એટલી જ ખબર પડે છે કે તમારી છપ્પર પગી બેન ને આ ઘરની બહાર ગમે એમ કરીને કાઢો. મારે આ ઘરમાં નો જોઈએ એટલે નો જોઈએ. રસીલા બસ, હવે જો હાથ પડ્યો છે ને તો આ દર્દ મને જેટલું થાય ને એટલું તમારી બેન ને મળશે, યાદ રાખજો. જ્યારે હોય ત્યારે હાથ પડવાની વાત. મહારાણી, આમ પટરાણીની જેમ લાંબા પગ કરીને કેમ સૂતા છો? હું જરા કહેશો મને? ભાભી, એ તો મારું માથું બહુ દુખતું હતું એટલે થોડી વાર સૂઈ ગઈ હતી. અચ્છા, અરે માથું તો મારું એ દુખે છે જે દિવસનો તમે આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારનું. બોલો, ઉતરવાનું નામ જ નથી લેતું. મફતનું ખાવાનું, પગ ઉપર પગ ચડાવીને સુવાનું નહીં. અને આમેય બેન, આપણે સાસરીએ ગયા હોય તો થોડું ઘણું કામ તો કરવું પડે, પણ ના, કામ અરે તો આપણને વેર છે. એટલે જ આપણા ધણીએ આપણને ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હોય કા? પ્લીઝ ભાભી, હવે આગળ નહીં બોલતા, કઈ જ નહીં બોલતા. અરે બસ, આ રડવાના નાટક બંધ કરી દો. અને આમ પણ મેં જે કીધું એમાંથી કઈ ખોટું કીધું? સાસરિયું શું કહેવાય એની તમને શું ખબર પડે? સાસરિયામાં તો કડવા વેળને સહન કરવા પડે, અરે સહન શક્તિ રાખવી પડે, બલિદાનની ભાવના રાખવી પડે, જતું કરવું પડે, બે કામ વધારે કરવા પડે, પણ મોઢામાંથી ઉકારો ન થાય. પણ ના, આ બધું તમે થોડા કરો, કારણ કે તમે તો સુધીરભાઈના બેન છો. અને આ ભાઈના ઘરે ડાબલો ડાયટો તો વરને છૂટા છેડા આપી નહીં આવી ગયા નહીં? આરામ કરવા મહારાણી. બસ ભાભી બસ,
મારા ઉપર શું વીત્યું એ તમે નથી જાણતા. હું બધું જાણું છું. તારા જેવી બાઈને સહન કરવાનું થાય એ એક મિનિટ માટે સહન ના કરે એ તો પોતાના પતિ આરે છૂટા છેડા લઈને બાપના ઘરે આવી જાય, અને બાપના ઘરે આવે ને પછી કોના ભાઈ અને ભાભીના છૂટા છેડા કરાવે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આ ઘરની અંદર તારું હું જરાય નહીં ચાલવા દઉં. મારું ઘર ભાંગવાની કોશિશ કરી છે ને, તું બે લાફા મારીને મોઢું ફેરવી નાખીશ તારું. તને ખબર નથી કે આ તારી ભાભી નહીં પણ ઝેરીલી નાગણ છે. એક વાર ડસે ને તો કોઈ એનું ઝેર નહીં ઉતારી શકે. બસ ભાભી બસ, હવે ચૂપ થઈ જાઓ. જ્યારે મારી ભૂલ આવે ને ત્યારે મને મારજો, પણ બસ મહેરબાની કરીને હવે હવે કઈ નહીં બોલતા, હવે કઈ નહીં બોલતા, ચૂપ થઈ જાઓ. ભૂલ? અરે અરે, સૌથી મોટી ભૂલ તો તારી એ છે કે તું આ ધરતી ઉપર પેદા થઈ. ધરતીનો બોજ, માનસિક રોગ, જીવતી જાગતી ચૂડેલ, દિલ અને દિમાગ બંને સડેલ. અરે મારા મત મુજબ તારી જેવી વ્યક્તિને જીવાય નહીં. જો તું મરી જાય ને તો અમારો એ છૂટકો થાય અને પાછળવાળાનો એ છૂટકો થાય. એટલે છે ને, વહેલી તકે કઈક સારો રસ્તો કાઢ અને રામ નામ સત્ય કરી દે, એટલે તુંય છૂટી અને હોય છૂટી. હજી મારા બોલવાથી અને તારા સાંભળવાથી ખાલી તારા કાન બંધ થયા છે. તારા જીવતરની દોરી જો હું ખેંચી ના લઉં ને તો મારું નામ રમીલા નહીં, યાદ રાખજે. રવિ, સાચું કહું ને તો હવે ફઈનું દુઃખ મારાથી નથી જોવાતું. મમ્મી દિવસે ને દિવસે ફઈને મેણા ટોણા બોલ્યા જ કરે છે. શું કહું કાજલ, મને તો કઈ સમજાતું નથી. આપણે બધું જ જાણીએ છીએ છતાં આપણે કઈ બોલી શકતા નથી, કારણ કે પરિસ્થિતિ જ આપણને લાચાર બનાવી દેતા છે. પરિસ્થિતિની તમે શું વાત કરો છો? આપણે તો જાણી જોઈને ગાંધીજીના ત્રણ વાંદરા બની ગયા છીએ. આપણી સામે બધું થઈ રહ્યું છે પણ આપણે કઈ બોલી નથી શકતા. કાજલ, આ પરિસ્થિતિનું કઈક તો નિવારણ લાવવું જ પડશે, નહીં તો મને એવું લાગે છે કે આ ઘરમાં કઈક નવા જૂનું થશે. તમારે જે કરવું હોય ને એ જલ્દી કરજો, બાકી મને આનું પરિણામ સારું નથી દેખાતું. પણ કાજલ, એક વાત સમજવા જેવી છે, આ પપ્પા છે ને એ કઈ બોલતા ના હોય ને એવું જ કહેવાય, અને હું તો રહ્યો દીકરો, એટલે દીકરાની મર્યાદામાં જે આવતું હોય એટલું જ બોલી શકું ને. પપ્પાનું બાનું કાઢવાનું તો તમે રહેવા જ દેજો. પપ્પા છે ને એનાથી થાય ને એનાથી વધારે કરી રહ્યા છે, અને આપણે બંને ખાલી જોઈ રહ્યા છીએ. અને એક આ મમ્મી સમજવા પણ તૈયાર નથી. ફઈને શેનું દુઃખ પડી રહ્યું છે? એક દારૂડિયા, એક જુગારિયા અને બેવડા સાથે જિંદગી કેમ કાઢવી? ફઈભાઈ છે ને કઈ નહીં ને તો 5 વર્ષ સુધી તો રાહ જોઈએ જ હતી. એને એમ હતું કે એનો પતિ આજ સુધરે કાલ સુધરે, પણ સહનશીલતાની પણ કોઈ હદ હોય ને. રોજ રાતે આવી અને ઢોરની જેમ માર મારવો. આ ફુવા છે ને એ જાણે ફઈબાને એની વહુ ગણતા જ નથી. એટલે ફઈબાએ છે ને એનાથી અલગ થવાનો જે નિર્ણય લીધો છે ને એ એકદમ બરાબર જ છે. યા, અને મને તો એ નથી સમજાતું કે આ મમ્મી આજની મોડર્ન સદીમાં જીવી રહ્યા છે કે પછી 18મી સદીમાં. કાજલ, માણસ કઈ સદીમાં જીવે ને એ મહત્વનું નથી, પણ કેવું જીવે ને એ મહત્વનું છે. હું તો ભગવાન પાસે બસ એટલી જ પ્રાર્થના કરીશ કે આ પરિસ્થિતિનો
कहीं ने कहीं निराकरण करे। हाँ कहीं ने कहीं रस्तो जरूर निकलशे, मने विश्वास छे। चलो आपणे अंदर जाइए, नहींतर मम्मी रड़ारड़ थशे। हाँ चल। બેન, આમ તો ક્યાં સુધી તારી જાતને કોશ્યા કરીશ, ક્યાં સુધી રેડા કરીશ? જ્યાં સુધી મારું મોત ના આવે ત્યાં સુધી। નહીં બેન, આવું ના બોલ, આવું ના બોલ મારી બેન। શું કરું ભાઈ, જિંદગી ઝેર બની ગઈ છે, જાણે જિંદગીના બધા સ્વાદ મારા માટે ઝેર બની ગયા છે। હું મરી મરીને જીવી રહી છું, બસ હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે મને આ દર્દમાંથી બહાર કાઢે અને મને એની પાસે બોલાવી લે। બેન, હું બધું જ સમજી શકું છું કે તારી ભાભી તારી સાથે કેવું વર્તન કરે છે, પણ અમે બધા તારી સાથે છીએ ને। સો મીઠા શબ્દોની સામે એક કડવો વેણ જિંદગીને ઝેર બનાવી દે છે। મારી ભૂલ એટલી જ કે હું તમારા ઘરે આવી, મને રસ્તામાં કૂવો પણ ના મળ્યો, નહીં તો એમાં મળી જાત। બસ બેન, બસ તું આવા શબ્દો નહીં બોલ, આ તારા શબ્દો આ તારા ભાઈનો જીવ લઈ લેશે। ભાઈ, મારી પાસે આધાર હોવા છતાં પણ હું નિરાધાર છું, મારી પાસે ચલો ચલ ગંગા હોવા છતાં પણ હું તરસી છું। આ મોત મારી આસપાસ જ છે, પણ એવું લાગે છે કે એ પણ મને જોઈને હસી રહ્યું છે। નહીં બેન, તું એવું નહીં બોલ, આપણે કામ કરીએ, આપણે બેઉ ભાઈ બેન દૂર આપણા ગામડે રહેવા જતા રહીએ, ગામડે જતા રહીએ। ભાઈ અભાગ્યા હોય ને એને દુનિયાના કોઈ પણ ખૂણામાં લઈ જાઓ, દુઃખ એની સામે આવીને ઊભું જ રહી જાય છે, અને અને હું તો અભાગી છું ભાઈ। તને કઈ નહીં થવા દઉં।
સવારના આટલા બધા વાગી ગયા, પણ આ સારિકા તૈયાર થઈને બહાર કેમ ન આવી? ચાલ હું જ અંદર જઈને જોઉં. સારિકા, એ સારિકા, 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 સારિકા મારી બેન, સારિકા વિલા પોતાનું જીવન ટૂંકાવું સહેલું નથી. પણ શું કરું ભાઈ, હું તો બંને બાજુથી મળેલી, ફક્ત મારું હાડ માસનું શરીર જાણે દુનિયામાં ફરતું હતું, મારું જીવવું જરા પણ અગત્યનું ન હતું. ભાભી નું એટલું જ કહેવા માંગુ છું કે સત્ય જાણ્યા વગર તમે જે મારા પર આક્ષેપ નાખ્યા તેનું મને બહુ દુઃખ લાગી આવ્યું છે. હકીકતમાં મારો પતિ દારૂડિયો અને જુગારી હતો. 5 વર્ષ સુધી મેં એને સહન કર્યો હોવા છતાં એ ન સુધર્યો, એટલે મેં છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. એટલા માટે કે કદાચ હું મારા ભાઈના ઘરે જઈશ અને મને બધા સમજી શકશે. મારો પ્રેમ અને લાગણી જોતી હતી, તે મને મારી ભાભી પાસેથી મળી જશે. પણ અંતે હું ત્યાં ખોટી પડી. હું તમારા લીધે મારું જીવન ટૂંકાવી નથી રહી, પણ હકીકતમાં મારો સંસાર બેળ્યો, મારી આખી જિંદગી બળી ગઈ. આ સંસારમાં મારે કોઈ સ્વાદ નથી રહ્યો, માટે હું સદાય માટે તમને લોકોને છોડીને જઈ રહી છું. મારી બેન, તું મને માફ કરી દેજે, હું તને બચાવી ન શક્યો. મારી બેન. Thank you.